नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालन प्रकरण 4 माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग। विद्यार्थी मित्रों, आ प्रकरण में आज आपणे छेल्लो टॉपिक ज्ञान प्रक्रिया बहिस्त्रोतो एटले के केपीओ जेनो फूल फॉर्म छे नॉलेज प्रोसेस आउटसोर्सिंग, तेना विशे अभ्यास करीए। विद्यार्थी मित्रों, आ टॉपिकमांथी पण टूंका प्रश्नों अने टूंकनोंधनी शक्यता खरी। तो आ टॉपिकमांथी केपीओनो फूल फॉर्म, केपीओनो अर्थ, केपीओनी जरूरियात जे आपणे मुद्दा प्रमाणे आपेलू छे, तेमज केपीओनું કાર્યક્ષેત્ર છે એના વિશે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ધંધાકીય એકમો અને કંપની છે એ નિષ્ણાંત જ્ઞાનનો લાભ ઓછા ખર્ચે મળી રહે તે માટે સંશોધન અને ઉત્પાદનની વિશિષ્ટ પ્રક્રિયા કે કામગીરી માટે આઉટસોર્સિંગ કરાવતા હોઈએ છે। અને આપણે જાણીએ છીએ કે ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં કુશળ કર્મચારીઓ છે અને વૈજ્ઞાનિકોની એજન્સીઓની સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એટલા માટે પણ એકમો છે એ આઉટસોર્સિંગ નોલેજ બાબતનું કરાવી રહ્યા હોઈએ છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે કેપીઓ છે તેનો ફૂલ ફોર્મ છે તે અંડરલાઇન કરી લઈએ, કારણ કે બી વિભાગમાં એક માર્ક માટેનો પ્રશ્ન મહત્ત્વનો ગણાવી શકાય કેપીઓનું વિસ્તૃત રૂપ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ। ત્યાર પછી આપણે જોઈએ કેપીઓનો અર્થ। કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓનું આઉટસોર્સિંગ। બીપીઓમાં જેમ કાર્ય સંબંધિત પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવતું હતું, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેપીઓ અને બીપીઓમાં આ મુખ્ય તફાવત આ જ છે કે બીપીઓ એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, જ્યારે કેપીઓમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। એક માર્કનો પ્રશ્ન અહીંયા પણ મહત્ત્વનો ગણાવી શકાય। કેપીઓમાં એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય, તો કંપનીઓ છે એ પોતાના વિકાસના કાર્યો છે એ કરે અને જ્ઞાન પ્રક્રિયા છે એને આઉટસોર્સિંગ કરાવી લઈએ। વિદ્યાર્થી મિત્રો, કેપીઓની જરૂરિયાતો વિશે આપણે મુદ્દાસર સમજીએ તો પહેલો મુદ્દો છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ। નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવતા હોય છે અને તેના લાભો ધંધાદારી એકમોને ઓછામાં ઓછા ખર્ચે મળી રહેતા હોય છે। કેપીઓ શ્રેષ્ઠ ટેકનોલોજી એટલે કે તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી હોય છે, એટલે કાર્યનો અનુભવ તેને વિશેષ હોય અને ઉચ્ચ કક્ષાની નિપુણતા પણ પ્રાપ્ત થતી હોય છે। તો આવા કૌશલ્યો માટે નિપુણતા જ્યાં જરૂર હોય ત્યાં ધંધાદારી એકમો છે એ ઓછામાં ઓછા રોકાણ કરી અને વધુમાં વધુ છે એ લાભ મેળવી શકતી હોઈએ છે। ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ તો સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ। વિદ્યાર્થી મિત્રો, દરેક ધંધાકીય એકમોમાં પ્રાપ્ય સ્ત્રોતો મર્યાદિત હોય છે, એટલે કે પ્રાપ્ય સાધનો છે એ મર્યાદિત હોઈએ છે અને આઉટસોર્સિંગના કારણે એકમોના માનવ સંસાધનો એ મુક્ત બને એટલા માટે આ મહત્તમ ઉપયોગ એ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકે એટલા માટે પણ આઉટસોર્સિંગની જરૂરિયાત રહી છે। બીજા મુદ્દાને આપણે ધ્યાનથી સમજીએ કે મોટાભાગના ધંધાકીય એકમો છે તેનું માનવ સંસાધન છે એ પોતે આ બાહ્ય કાર્યો છે એનાથી મુક્ત બને અને એકમના કર્મચારીઓ છે એ પોતે પોતાના કાર્ય છે એ ધ્યાન આપીને કરી શકે, ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ પણ એ કરી શકે એટલા માટે પણ કેપીઓ છે તેનું મહત્ત્વ રહ્યું। ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ જટિલ સમસ્યાઓનું નિરાકરણ। કેટલીક જટિલ સમસ્યાઓ ધંધાકીય એકમો કે કંપનીઓમાં કે જેમાં ઉચ્ચ કક્ષાના ટેકનિકલ કૌશલ્ય છે તેની જરૂર પડતી હોય છે, તો આવી સમસ્યાઓનું નિરાકરણ છે આઉટસોર્સિંગ દ્વારા કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, આવી જટિલ સમસ્યા માટે ધંધાકીય એકમો કે કંપનીઓ છે એ કર્મચારીઓ છે તેની ભરતી કરતું હોતું નથી, કોઈ ટેકનોલોજીકલ જ્ઞાનના થોડા સમય માટે જરૂર હોય તો ત્યાં કાયમી ધોરણે કર્મચારી કે કારીગરોને ત્યાં રાખતા હોતા નથી, પરંતુ કોઈ ટેકનિકલ ખામી હોય તો ત્યાં આઉટસોર્સિંગ કરાવી લેતા હોઈએ છે। ત્યાર પછીનો ચોથો મુદ્દો જોઈએ
मुख्य कार्य पर विशेष ध्यान। विद्यार्थी मित्रों, आउटसोर्सिंग की मदद की धंधाकीय एकमों से ये पोताना मुख्य कार्य पर विशेष ध्यान आपी सके। दाखला तरीके शाळानी अंदर कम्प्यूटरना शिक्षकों द्वारा शिक्षण कार्य आपवामां आवतुं होय छे, जेथी करीने बीएड तालीमार्थी जे शिक्षकों छे एने कम्प्यूटर छे ए विषय तेने भणावो पड़तो नथी, अने जे ते विषयना शिक्षकों छे ए मुख्य विषयना शिक्षकों तेना मुख्य विषय पर वधारे ध्यान आपी सके। खास करीने विद्यार्थी मित्रों, तमने ख्याल छे तमारी शाळामां पण कम्प्यूटरना ट्यूटरो के बहारथी टीचरो छे ए बोलावीने कम्प्यूटरनुं शिक्षण छे ए तमने अपावता हशे। तो आ एक ज्ञान प्रोसेस आउटसोर्सिंगनुं एक उदाहरण ज छे। કેન્ટીનની સુવિધા છે, સ્ટેશનરીની સુવિધા છે વગેરે જેવા કાર્યો છે એ આઉટસોર્સિંગ દ્વારા કરાવીને સંસ્થા છે એ પોતે તેના મુખ્ય કાર્ય પર વધુ ધ્યાન આપતા હોઈએ છે। ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ તો નાણાંનો મહત્તમ ઉપયોગ। ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરાવવામાં આવ્યું જેથી કરીને કંપની એ મૂડી છે એ આવા કાર્યો પાછળ રોકતી નથી। પરિણામે ધંધાકીય એકમો એ વિકાસ માટે આવી મૂડી છે એનો મહત્તમ ઉપયોગ કરી શકતા હોઈએ છે। ત્યાર પછી છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો ખર્ચમાં ઘટાડો કરવા માટે પણ આઉટસોર્સિંગ જરૂરી બનતું હોય છે। ધંધાકીય એકમની અંદર આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું તો આ મુખ્ય કારણ છે કે ધંધાકીય એકમ છે એ ખર્ચ ઘટાડી દે છે અને આઉટસોર્સિંગ કરવાથી એકમનો ખર્ચ ઘટી જાય છે। કારણ કે કંપની જેવા મોટા એકમો છે એ કાયમી ધોરણે કર્મચારીઓ કે કારીગરો છે એના માટે રાખતા નથી, અને ઉચ્ચ જ્ઞાન માટે સંચાલકો છે એ પણ કાયમી ધોરણે એની ભરતી પણ કરતા નથી અને સંચાલકોને મેળવતા પણ નથી। કારણ કે આ જ્ઞાન પ્રક્રિયા છે એના માટે કંપની બજારમાંથી આઉટસોર્સિંગ કરાવી લેતા હોય છે, ખાસ કરીને બજારનું સંશોધન કરવું, પછી બજારના વિકાસના કાર્યો કરવા। તો આવા મહત્ત્વના જે કાર્યો છે એ ધંધાકીય એકમ બહારથી કરાવી લે જેથી કરીને એકમના ખર્ચ છે એમાં પણ ઘટાડો થઈ જતો હોય છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ જોખમોમાં ઘટાડો। વર્તમાન પરિસ્થિતિમાં બજારમાં હરીફાઈ ખૂબ હોય છે, સરકારી નીતિ નિયમો છે એ પણ ઘણા બધા હોઈએ છે અને બદલાતા જતા હોઈએ છે, અને વિવિધ ટેકનોલોજી તકનીકોમાં ખૂબ જ ઝડપથી પરિવર્તનો આવતા જતા હોઈએ છે, જેથી કરીને ધંધાકીય એકમ હોય એને જે કરેલું રોકાણ છે સમય જતાં એ બિનયોપયોગી પણ બની રહે। આવું ન થાય એટલા માટે આઉટસોર્સિંગથી આ જોખમો છે એ ઘટી જતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ જ્ઞાન પ્રોસેસ આઉટસોર્સિંગની શા માટે જરૂર છે, જેને આપણે અહીંયા 7 મુદ્દા છે તેના દ્વારા રજૂ કરેલી। એક આ ટોપિકની અંદર આપણે છેલ્લી બાબત જોઈએ કે કેપીઓનું કાર્યક્ષેત્ર। ઘણી વખત એક માર્ક માટેના પ્રશ્નમાં પૂછાઈ શકે તો કેપીઓ છે તેનું કાર્યક્ષેત્ર એક તો વ્યાપાર અને બજાર સંશોધનો માટે થાય, ત્યાર પછી કાયદાકીય સેવાઓ છે તેના માટે, ત્યાર પછી મેડિકલની સેવાઓ છે, આરોગ્યલક્ષી સેવાઓ છે, તાલીમ અને માર્ગદર્શન માટે, સંશોધન અને વિકાસ માટે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે અને એનિમેશન અને ડિઝાઇન માટે। તો વિદ્યાર્થી મિત્રો, આમ ધંધાકીય એકમ છે એ પોતે આઉટસોર્સિંગ દ્વારા, ખાસ કરીને કંપની જેવા મોટા મોટા એકમો છે એ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ છે એ કરાવીને આવા ખર્ચ છે એકમના એ ઘટાડી જતા હોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માહિતી સંચાર, ઇ કોમર્સ અને આઉટસોર્સિંગનું પ્રકરણ પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।